જામનગરના ધ્રોલ પાસે થયેલ ભૂચર મોરીનું યુદ્ધ જામરાજવીઓના અદ્વિતીય શૌર્યની બલિદાન ગાથા છે. અકબરના શાસનકાળમાં અકબરના ફરમાન વિરુદ્ધ જામ સત્તાજીએ અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને શરણ આપી હતી. શરણાર્થીને આશ્રય આપવાના ક્ષત્રિય ધર્મને નિભાવવા જામ સત્તાજીએ અકબર અને મુઘલ સેના સામે યુદ્ધ લડ્યું. આ યુદ્ધમાં દગા ફટકાથી જામ રજવાડાની ભલે હાર થઈ, પરંતુ આ યુદ્ધમાં જામ રાજવીઓના અભૂતપૂર્વ બલિદાન અને હજારો શહીદોના પરાક્રમથી આ યુદ્ધ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને સાથે જ જામ રાજવીઓ તથા ક્ષત્રિયોના શૌર્યને પણ અમર કરી ગયું છે. આ યુદ્ધ તથા દેશભરના ક્ષત્રિયોના બલિદાનની કથા નવી પેઢી સુધી પહોંચાડવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 25-31 ડિસેમ્બર દરમિયાન ભૂચર મોરીમાં શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. શૌર્યકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ તથા વિવિધ સિદ્ધહસ્ત સંતો અતિથિ બનશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાની આગેવાનીમાં સમગ્ર આયોજન અંગે પત્રકાર પરિષદના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી. માહિત થાય એના માટે ખાસ કરીને એક શૌર્ય કથા નું સપ્તાહ નું આયોજન થયું છે. એમાં રાજપૂત સમાજ તો આયોજક છે, દરેક સમાજ એમાં વિશેષ ઉપસ્થિત રહીએ. ખાસ કરીને આમંત્રણ માટે આજ પત્રકાર પરિષદનું આયોજન થયું છે. એમાં મારી સૌને વિનંતી છે, આપના માધ્યમથી વધુમાં વધુ લોકો અહીંયા લાભ લઈ ઐતિહાસિક શૌર્ય કથા થઈ જવા થઈ રહી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ઐતિહાસિક કથામાં સૌ લોકો ઉપસ્થિત રહીએ તેવી ખાસ કરીને દરેક સમાજને મારી વિનંતી છે.